नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 प्रकरण 1 भारतनो वारसो पाठनो अभ्यास आपणे करी रह्या हता, जेमा आपणे भारतनी विविध प्रजाओ विषे जोई गया। आजे आपणे वारसानुं जतन अने संरक्षण विषे जोईशुं। भारतना वारसानी दरेक बाबतोए भारतने रळियामणुं, नयनरम्य अने आकर्षक बनाव्युं छे અને ભારતને ગૌરવ અપાવ્યું છે। આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેને સાચવવા તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે। બરાબર, વારસાને સાચવવું એ ભારતના નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે। આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે। તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51કમાં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6, જ અને ટ અર્થાત 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, 6, જ અને ટ એમાં 6 આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ। બીજું છે, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે। ત્રીજું, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપણે આગળ આપણી જે મૂળભૂત ફરજો આપી છે પાઠ્યપુસ્તકની અંદર તેમાં જોઈ લઈએ। જો વિદ્યાર્થી મિત્રો, 6, જ અને ટ બરાબર આપણે જે જોઈ ગયા પાઠની અંદર એ મૂળભૂત ફરજો અહીં આપવામાં આવી છે। આગળ જોઈશું હવે। આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સહુ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ। વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના ઉપર આધારિત છે। પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે। આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે। ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે। જુઓ, અહીં સ્વાધ્યાય આપ્યું છે જે તમારે ઘરે લખવાનું છે અને લખીને પછી મને મોકલાવવાનું છે। થેન્ક યુ। વિશિષ્ટ પ્રાકૃતિક રચના ઉપર આધારિત છે। પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે। આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે। ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે। જુઓ, અહીં સ્વાધ્યાય આપ્યું છે જે તમારે ઘરે લખવાનું છે અને લખીને પછી મને મોકલાવવાનું છે. થેન્ક યુ.